હલો બેનો, કેમ છો? બધા મજામાં ને? ગુજરાતી ઘરેલું રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી અને પોચા અને ટેસ્ટી એવા દૂધીના મુઠિયા. ઘરે ઝટપટ અને સહેલાઈથી બની શકે એવા સાંજનો નાસ્તો અથવા ફરસાણ તરીકે ચા કે ચટણી સાથે સર્વ કરી શકશો. તો ચાલો આપણે બનાવીએ દૂધીના મુઠિયા. મેં અહીંયા એક બાઉલમાં 300 ગ્રામ ઘઉંનો કોકરો લોટ લીધો છે. એમાં એક બાઉલ ચણાનું બેસન લીધું છે. એમાં આપણે 2 ચમચા કાશ્મીરી મરચું નાખીશું. એમાં 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી આદુ મરચા અને લસણની પેસ્ટ, 1 સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું. ત્રણ ચમચી ખાંડ, 1 ચમચી લીંબુનો રસ એડ કરીશું. જો તમે જેટલું ગરીબ ખાતા હોય તેવી રીતે તમારે ઘર પણ નાખી શકો છો. પછી આપણે બધો મસાલો મિક્સ કરી એમાં 4 ચમચી તેલ નાખીશું. તેલ નાખ્યા પછી લોટ અને મસાલો સારી રીતે મિક્સ થઈ જાય પછી એમાં 1 બાઉલ છેડેલી દૂધી અને તાજી કોથમીર નાખીશું. પછી આપણે બરોબર મિક્સ કરી દેવાનું. દૂધીમાં પાણીનું પ્રમાણ વધારે હોવાથી આપણે પાણી ધીમે ધીમે નાખવાનું, કેમ કે ઘણીવાર દૂધીમાં પાણીનું પ્રમાણ વધુ હોવાથી પાણીની જરૂર પડતી નથી, પણ જો જરૂર પડે તો 1 ચમચી પાણી એડ કરવાનું. પછી જારી વારી ચાળણી લેવાની, પછી હાથમાં તેલ લગાવીને તેના મુઠિયા વાળી અને ચારણીમાં મૂકવાના. પછી આપણે 1 તપેલીમાં પાણી ગરમ કરવા મૂકવાનું. પાણી ગરમ કરવા મૂકેલી તપેલી ઉપર મુઠિયાની ચારણી મૂકી દેવાની. પછી તેને 15 થી 20 મિનિટ સુધી એને ચડવા દેવાના.
15-20 મિનિટ થઈ જાય પછી એને ચેક કરવાના. તો જુઓ આપણા મુઠિયા કેવા સરસ ફૂલીને ચડી ગયા છે. એને 5 મિનિટ સુધી ઠંડા કરીશું. ઠંડા કરીને મુઠિયા એને નાના નાના પીસ કરી દઈશું. પછી તેને વઘાર માટે કઢાઈમાં તેલ નાખીશું. તેલ ગરમ થઈ ગયા પછી એમાં થોડી રાઈ નાખીશું. પછી જીરું નાખીશું. ચાર પાંચ લીમડાના પાન નાખીશું. લીમડાના પાન નાખવાથી મુઠિયાનો સ્વાદ સારો આવે. પછી એમાં થોડી હિંગ અને થોડા તલ નાખીશું. તલ નાખવાથી મુઠિયાનો બહુ સરસ સ્વાદ આવે અને ટેસ્ટી લાગે. પછી આપણે ધીમે ધીમે બધા મુઠિયા એડ કરી દેવાના. પછી બધા મુઠિયાને બરોબર મિક્સ કરીને હલાવી દેવાના. તો જુઓ આપણા દૂધીના મુઠિયા કેવા સરસ અને સ્વાદિષ્ટ થઈ ગયા છે. પછી એમાં થોડી કોથમીર એડ કરીશું. પછી એને એક બાઉલમાં કાઢી લઈશું. તો જુઓ આપણે સવાર કે સાંજનો માટેનો નાસ્તો તૈયાર થઈ ગયો છે. આ આપણા ટેસ્ટી અને હેલ્ધી મુઠિયા ચા કે લસણની ચટણી સાથે સર્વ કરી શકો છો. જો તમને મારા આ દૂધીના મુઠિયાની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ.